નમસ્કાર. તારીખ 11 જાન્યુઆરી. આજનો દિન મહિમા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો નિર્વાણ દિવસ. કદના વામન પણ વિરાટ માનવ ભારતરત્ન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 1904માં ઉત્તર પ્રદેશના મુગલસરાઈ ગામમાં થયો હતો. અભ્યાસ શરૂ કર્યો એટલામાં જ ગાંધીજીએ વિદ્યાર્થીઓને અસહકારની લડતમાં જોડાવા હાકલ કરી અને લાલ બહાદુરે એ હાકલને છીલી લીધી. એ પછી કાશી વિદ્યાપીઠમાં તત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક થઈ શાસ્ત્રીની ઉપાધિ મેળવી અને ત્યારથી શાસ્ત્રી તરીકે ઓળખાયા. બાકી એમની ખરી અટક તો શ્રીવાસ્તવ. ત્યારબાદ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યો. રેલવે તથા વાહન વ્યવહાર વિભાગના પ્રધાન નિમાયા. ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પણ કર્મયોગી માફક કામ કરતા રહ્યા. વડાપ્રધાન પદે 18 માસના ટૂંકા ગાળા માટે રહ્યા. આ સમયમાં તેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જે મહત્વનું કાર્ય કરી બતાવ્યું તેનું સ્મરણ આજે પણ સમગ્ર રાષ્ટ્રની પ્રજા આદર સાથે કરે છે. અન્ન કટોકટી વેળાએ દર સોમવારે એકટાણું કરવાની શરૂઆત પોતાના પરિવારથી કરી હતી. અગર તલવાર કી નોક પર યા એટમ બોમ્બ કે ડર સે કોઈ હમારે દેશ કો ઝુકાના ચાહે દબાના ચાહે યે દેશ હમારા દબને વાલા નહીં તો એક સરકાર કે નાતે હમારા ક્યા જવાબ હો સકતા હૈ સિવાય ઇસકે કે હમ હથિયારોં કા જવાબ હથિયારોં સે દે. તેમણે જય જવાન જય કિસાન જેવું અદ્ભુત સૂત્ર પણ આપ્યું. વિનમ્ર તો એવા કે અદના નોકરને પણ પ્લીઝ અને થેન્ક યુ કહેતા રહે. પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ બાદ રશિયાની દરમિયાનગીરીથી તાશ્કંદ શહેરમાં મંત્રણા માટે ગયા અને ત્યાં જ 11/1/1966ની વહેલી સવારે શ્રી શાસ્ત્રીજી જીવલેણ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા. એક મહાન પુરુષના પાર્થિવ દેહને ભારતની જનતાએ શ્રદ્ધાના સુમન સમર્પ્યા. લાલ બહાદુર શાસ્ત્રી કી સંદિગ્ધ મોત કો લેકર મોટે તોર પર 3 થ્યોરી પ્રચલિત હૈ. પહેલી થ્યોરી, મોત મે સોવિયત સંઘ કા હાથ. ઇસ થ્યોરી કે તહેત કહા જાતા હૈ કી 1966 મે સોવિયત સંઘ ને દબાવ ડાલકર લાલ બહાદુર શાસ્ત્રી સે તાશ્કંદ સમજૌતે પર હસ્તાક્ષર કરાયે થે. और बाद में सोवियत खुफिया एजेंसी ने उनकी हत्या करा दी ताकि वो अंतरराष्ट्रीय राजनीति में एक मजबूत नेता के तौर पर नहीं उभर सके. दूसरी थ्योरी, शास्त्री जी के खाने में जहर. जिस रात लाल बहादुर शास्त्री की मौत हुई उस रात उनका खाना सोवियत संघ में तत्कालीन राजदूत टीएन कॉल के रसोइये जान मोहम्मद ने बनाया था. शास्त्री जी के परिवार को आज तक ये बात समझ में नहीं आई है कि आखिर शास्त्री जी के रसोइये रामनाथ ने उस रात खाना क्यों नहीं बनाया. और बाद में शास्त्री जी के साथ ताशकंद में मौजूद उनके निजी डॉक्टर और निजी साहेब की रहस्यमय हालत में मौत कैसे हो गई. तीसरी थ्योरी, मौत में धर्म तेजा का हाथ. शिपिंग टाइकून के तौर पर मशहूर धर्म तेजा आंध्र प्रदेश का रहने वाला था और जिस रात ताशकंद में शास्त्री जी की मौत हुई थी उस रात वो भी वहां पर मौजूद था. धर्म तेजा के बारे में अनिल शास्त्री का कहना है कि वो शायद किसी बड़े घोटाले में शामिल था और शास्त्री जी देश लौटकर धर्म तेजा के खिलाफ कार्रवाई करने वाले थे. अनिल शास्त्री जिस धर्म तेजा का जिक्र कर रहे हैं उसके बारे में नेहरू जी के निजी सहायक रहे M.O. मथाई ने लिखा है, तेजा का तत्कालीन प्रधानमंत्री नेहरू पर ऐसा असर था कि वो जो भी काम चाहता था नेहरू से करवा लेता था. तेजा की शिपिंग कंपनी में नेहरू की बहन विजय लक्ष्मी पंडित के दामाद का शेयर भी था. अगला स्टेप अनिल जी आपका क्या होने वाला है, क्योंकि सुभाष चंद्र बोस से जुड़ी जितनी भी फाइल्स थी कोलकाता सरकार के पास उन्होंने तो बाहर कर दिया है. अब केंद्र सरकार के पास भी जो भी फाइल्स हैं शास्त्री जी की मौत से संबंधित उनको सार्वजनिक किया जाए, उनको डिक्लासिफाई किया. शास्त्री जी 18 मासनी कारकिर्दी ने श्रीमद भगवत गीता ना 18 अध्याय नी माफक सार्थक बनावी.